जय हिंद विद्यार्थी मित्रों। मित्रों, लास्ट लेक्चर में आपणे जे यूनिट शुरू कर्यो हतो, कयो तो मोहन एंड हिज वीणा। आजे एनो आपणे बीजो पार्ट जोवा जई रह्या छे कि लास्ट लेक्चर में आपणे अटक्या हता क्या, कि लास्ट में एना पेरेन्ट्से एने सपोर्ट कर्यो, मीन्स पेरेन्ट्स तरफथी पर परमिशन मळी गई, परवानगी मळी गई, के ते पहेला पण ए समय तो गीतारनी पाछळ पूरेपूरो ज आपतो हतो, परंतु मनमां खचकाहट हती कि पेरेन्ट्स तेने सपोर्ट करशे के नहीं ते, परंतु पेरेन्ट्स तरफथी पूरेपूरी परमिशन मळी गई। त्यार पछी एने कई रीते गीतार पाछळ समय आप्यो, केवी रीते गीतारनी साथे पोताना जीवन में सफलता मेळवा माटे ए आगळ वध्या, अने कई रीते पंडित विश्वमोहन भट्ट सुधीनी एमणे जर्नी पूर्ण करी अने त्यां सुधी ग्रेमी एवॉर्ड सुधी कई रीते पहोंच्या, तो तेनो उल्लेख आजना आपणे लेक्चर में जोईशुं। तो बधानो ध्यान टेक्स्टबुक में। वन इवनिंग देर वॉज अ गेधरिंग ऑफ क्लोज फेमिली फ्रेंड्स। वन इवनिंग એટલે કે એક સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ, ગેધરિંગ એટલે કે સભા, કોની સભા હતી, તો ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ કે નજીકના કૌટુંબિક સભ્યોની જ સભા રાખવાનું આયોજન ઘરના સભ્યોએ કર્યું હતું। ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ પ્લે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ। ઇન ધી સ્મોલ ગેધરિંગ, હવે આ નાની સભા જે કૌટુંબિક સભ્યોની, કૌટુંબિક ફેમિલી મેમ્બર્સની જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભામાં આ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ, કે મોહનના જે ભાઈ સિસ્ટર, કે મોહનના જે બહેન અને નેફ્યુઝ, મોહનના જે ભાણેજો હતા, હુ વર ઓલસો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે તે ઓલરેડી કલાકારો જ હતા, તેમણે શું કરેલું, તો પ્લે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તેમના જે ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય સંગીતના જે વાદ્યો હતા, એ વાદ્યો પર એમણે પોતાનું પરફોર્મન્સ આપેલું। કોણે? તો બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ, કે ભાઈ બહેન અને એના ભાણેજોએ। There was a great appreciation. Appreciation એટલે વખાણ, એમની પ્રશંસા પણ ખૂબ જ થયેલી। મોહન too expressed his wish to perform, કે મોહને પણ એક્સપ્રેસ, વ્યક્ત કરેલી એની જે ઈચ્છા હતી પરફોર્મ કરવાની, સાની સાથેની, ગીતાર સાથેની, તો ગીતાર સાથે એણે પણ પરફોર્મન્સ આપેલું। He played on guitar, અને એણે પોતાનું પરફોર્મન્સ ગીતાર પર આપેલું। ત્યાર પછી આગળ, After his performance, a relative said, you need to work very hard with the new instrument. કે એનું પરફોર્મન્સ, મોહનનું પરફોર્મન્સ પૂરું થઈ ગયું, ત્યાર પછી નજીકના જે રિલેટિવ, સગા સંબંધી, જે સંબંધી હશે, એમણે કહેલું મોહનને કે યુ નીડ એટલે જરૂર, તને જરૂર છે ટુ વર્ક વેરી હાર્ડ, કે સખત મહેનત કરવાની જરૂર છે, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે તે નવા ઇન્સ્ટ્રુમેન્ટ પર જે અહીંયા તે પરફોર્મન્સ આપ્યું છે, એની પાછળ તારે હજુ વધારે ઘણી મહેનત કરવાની જરૂર છે। વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, ઇફ ઇટ વર ધ સિતાર, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, કે બીજા સંબંધીએ શું કહ્યું, કે ઇફ ઇટ વર સિતાર, કે જો આ ગીતારની જગ્યાએ સિતાર હતે, તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, કે તું કદાચ સ્પર્ધામાં ઉતરી શક્યો હોત, કોની સાથે, તો વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તારા ભાઈ બહેન સાથે તો સ્પર્ધામાં ઉતરી શક્યો, એટલે એમનું કહેવું પણ એમ જ હતું કે એનું પરફોર્મન્સ બરાબર ન હતું। You have already spent 2 years on it, but still this instrument needs more. કે યુ હેવ ઓલરેડી, ખરેખર તે ઓલરેડી સ્પેન્ડ, વિતાવી નાખ્યા છે 2 વર્ષ, બટ સ્ટીલ, સ્ટીલ એટલે હજુ પણ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ કદાચ હજુ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે સમય માંગી લે છે, એટલે તને હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે, તું હજુ સુધી સંપૂર્ણપણે આ ઇન્સ્ટ્રુમેન્ટને વગાડવા માટે લાયક બન્યો નથી, એમના સંબંધીઓનું કહેવું હતું। આફ્ટર His performance, someone said, the sitar's sound is like a flowing stream, your instrument does not have that depth. કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, સમવન સેડ, કે એના પરફોર્મન્સ પછી, એનું જે પરફોર્મન્સ હતું, પ્રદર્શન હતું, ત્યાર પછી કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, ફ્લોવિંગ સ્ટ્રીમ, ફ્લોવિંગ એટલે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું,
કે સિતારનો અવાજ કેવો હોય છે કે વહેતા ઝરણાના જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ, એટલે ઊંડાઈ, ગહનતા, કે તારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તારું જે સાધન છે, તારું જે વાદ્ય છે સંગીતનું, એની અંદર એવી ગહનતા નથી, ઊંડાઈ નથી કે જે ગહનતા અને જે સાંભળવાનું ગમે સાને સિતારને, કારણ કે એનો અવાજ કેવો હોય છે, ફ્લોઈંગ સ્ટ્રીમ, એટલે કે વહેતા ઝરણા જેવો. આગળ, યેટ અનધર સેડ, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હી સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ યેટ. યેટ એટલે છતાં, અનધર સેડ એટલે બધા વારા ફરતી એક પછી એક બધાએ નેગેટિવ રિસ્પોન્સ જ આપ્યો, કે બીજાએ શું કહ્યું કે યોર બ્રધર પ્લેઝ અ વાયોલિન, કે તારો જે ભાઈ છે એણે વાયોલિન વગાડ્યું, હી સુર એન્ડ તાલ, એનું જે સુર સંગીત હતું, આર સો બ્યુટિફુલ, કે એના જે સ્ટેપ્સ હતા, એના જે સુર જે હતા તે એકદમ સુંદર હતા. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ સાધન સાથે શું કરે છે, આટલા સારા સાધન તારા ઘરે શીખવામાં આવતા છે તો તું ગિટાર શા માટે શીખે છે, તારે પણ શું શીખવું જોઈએ, ક્યાં તો વોકલ પ્રયત્ન કરવો જોઈએ, ક્યાં તો વાયોલિન પર પ્રયત્ન કરવો જોઈએ, ક્યાં તો સિતાર પર પ્રયત્ન કરવો જોઈએ, તું ગિટાર સાથે શું કરે છે. આગળ જોઈએ, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. ડિપ્રેસ્ડ કે આખો મૂંઝવણમાં પડી ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, કે હતાશ, એકદમ હતાશ થઈ ગયો, એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ, આખી રાતે રડ્યા જ કર્યો, કારણ કે કોઈ એક વ્યક્તિએ પણ એને સારો કે પોઝિટિવ હકારાત્મક પ્રતિસાદ નહીં આપ્યો, બધાએ નેગેટિવ જ આપ્યો, એટલે આખી નાઇટ રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, એણે ઓલરેડી 2 વર્ષ આપી નાખેલા હતા સાની પાછળ, આ ઇન્સ્ટ્રુમેન્ટની પાછળ. તો આ બનાવમાંથી આપણને બાળકો એક બોધ મળે છે કે ઘણીવાર આપણું રિઝલ્ટ જે આવે છે તે જોઈને આપણા પેરેન્ટ્સ સેટિસ્ફાઈ નથી થતા, એમને સંતોષ નથી થતો, અને એ લોકો કહે છે કે તારા રિઝલ્ટમાં કંઈ લેવાનું નથી, આ શું માર્ક લાવ્યા, કંઈ માર્ક્સ કહેવાય. તો ત્યારે આ પરિસ્થિતિમાં આપણને થાય કે ખરેખર મેં આટલી મહેનત કરી છતાં આટલું રિઝલ્ટ આવ્યું, અને એ રિઝલ્ટથી જો મારા પેરેન્ટ્સને શાંતિ ન થતી હોય તો પછી મારે મહેનત કરવી જ ન જોઈએ, આવા વિચારો આવી શકે. પરંતુ આ જે બનાવ બનેલો છે તે આપણા માટે ખરેખર એક પ્રેરણાદાયક છે, કે આપણે જે ગોલ ડિસાઈડ કર્યો છે તે ગોલને ગમે તે રીતે અચીવ તો કરવાનો જ, પરંતુ કેવી રીતે, કોઈ ખોટા માર્ગનો યુઝ કરીને નહીં. માર્ગ આપણો સાચો હોવો જોઈએ, ગોલ પણ પરફેક્ટ જ હોવો જોઈએ. એમાં આગળ જોઈએ તો હવે શું થશે, બટ ફ્રોમ ધી હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. એણે વિચાર્યું, હી થોટ, થોટ એટલે વિચાર્યું, એણે શું વિચાર્યું, બટ ફ્રોમ ધી હાર્ટ, હૃદયથી જ હું જો પોતાને કહું ને તો આઈ એમ મેડ ફોર ગિટાર, હું કોના માટે બન્યો છું, ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ગિટાર, બીજું કોઈ સાધન જ નથી મારા માટે, બીજું કોઈ સંગીત વાદ્ય જ નથી મારા માટે, માત્ર શું છે, ગિટાર, હું માત્ર ગિટાર માટે જ બન્યો છું. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. જો એ હતાશ તો થયો પરંતુ તૂટી નહીં ગયો, એણે શું ડિટરમાઇન, હવે દ્રઢ નિશ્ચય કર્યો કે this instrument will become my face to the world. Face એટલે ચહેરો, મીન્સ ઓળખ, કે દુનિયાની સમક્ષ જો મારી કોઈ ઓળખ બનશે તો કોણ બનશે, આ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આ ઇન્સ્ટ્રુમેન્ટને જોતા જ લોકો સૌથી પહેલાં મને યાદ કરશે, એટલે મારી ઓળખ કોણ બનશે, ઇન્સ્ટ્રુમેન્ટ બનશે. આઈ એમ શ્યોર, મને ખાતરી પણ છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, કે આ જે સંગીતનું વાદ્ય છે ગિટાર, એને મોટું, બહુ જ મોટું બનાવીશ. એટલે અહીંયા આપણને એક બોધ પાઠ મળે છે કે ગમે તેવી નિષ્ફળતા મળે, ગમે તેવી કન્ડિશનમાં નિષ્ફળતા મળે, તો ક્યારે પણ બાળકો આપણે હાર માનવી જોઈએ નહીં. કદાચ જીવનનો એક આપણને પાઠ શીખવા મળ્યો, એ ઇન્ટેન્સથી આપણે એને એક્સેપ્ટ કરી લેવું જોઈએ, અને એ સમયને આપણે તે જગ્યા પર મૂકીને આપણી જે મહેનત જે કરેલી એમાં વધારો કરીને આપણે ગોલ તરફ આપણે પ્રયાણ કરવું જોઈએ. જો એણે કઈ રીતે આગળ વધ્યો તે જોઈએ. This experience took place when Mohan was only 16 years of age. ક્યાં આ જે ઘટના બનેલી, આ જે બનાવ બન્યો, took place બન્યો,
વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ 16 વર્ષનો હતો ત્યારે જ આ બનાવેલો કયો ગેધરિંગ વાળો ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ એની જિંદગીનો આ મોટામાં મોટો વળાંક હતો મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે એણે પોતાની જે રિયાઝ જે રિહર્સલ કરતો હતો એને ડબલ કરી દીધું એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે દિવસના કેટલા કલાક 10 કલાક કરી નાખ્યું પહેલા કદાચ 5 કલાક કરતો હશે હવે 10 કલાક કરી નાખ્યું એટલે એ તૂટી નહીં ગયો એણે શું ગમે તેમ સફળતા તો મેળવવી જ છે અને તે પણ સાચી રીતે ખોટી રીતે નહીં એ તૂટી નહીં ગયો કે આટલી મહેનત કરી છતાં પણ કોઈએ મારા વખાણ નહીં કર્યા એમ કરીને નેગેટિવ થોટ માઇન્ડમાં લાવીને કંઈ નહીં રડી લીધું રડીને જે દુઃખ હતું તે શું કર્યું કાઢી નાખ્યું તે પણ કોઈની સામે નહીં રડ્યો આ પણ એક મોટી વાત છે કોઈની સામે નહીં રડ્યો એકલો રડ્યો ખોટો સ્ટેપ પણ નહીં લીધો દુઃખ પણ કાઢી નાખ્યું અને એ દુઃખને સાઈડ પર મૂકીને જે બનાવ બનેલો એ 16 વર્ષની ઉંમરે જે બનાવ બનેલો એને ત્યાં જ મૂકી દીધો અને એણે પોતાની પ્રેક્ટિસ શું કરી દીધી વધારી દીધી ડબલ કરી દીધી હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર ઓલ્સો સ્ટડી અભ્યાસ કરેલો અધર એસ્પેક્ટ્સ એસ્પેક્ટ એટલે બાબતો ગિટારની બીજી બાબતોનો પણ એણે અભ્યાસ કરેલો He decided to incorporate the speciality technique and sound of every instrument into guitar. He decided એણે નક્કી કરી નાખેલું શું incorporate એટલે સમાવેશ કરવો સાનો speciality એટલે ખાસિયત technique એટલે તકનીક અને sound એટલે અવાજ of every instrument into guitar કે every instrument જેટલા પણ દરેક સંગીતના વાદ્યો હોય એને ખાસિયત તકનિક અને અવાજને ગિટારમાં સામેલ કરવાનું એણે નક્કી કરેલું હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લે લાઇક અ ઇન્ડિયન વીણા હી વોન્ટેડ એને ઈચ્છા હતી શું ટુ ઇન્વેન્ટ એવું શોધ કરવાની સમથિંગ એવું કંઈક શોધ કરવાની ઈચ્છા હતી વિચ ગેવ સાઉન્ડ એન્ડ ટ્યુન કે જેનો સાઉન્ડ એટલે અવાજ અને ટ્યુન એટલે સુર જેનો અવાજ અને સુર કોના જેવા હોય વેસ્ટર્ન ગિટાર પશ્ચિમી જે ગિટાર છે પશ્ચિમ વાદ્ય ગિટાર જેવા હોય બટ કુડ બી પ્લે લાઈક ઇન્ડિયન વીણા પરંતુ ઇન્ડિયન વીણા કેવી રીતે આપણે ખોળામાં મૂકીને વગાડી શકીએ અહીંયા તમે ઇમેજમાં પણ જોઈ શકો કે કઈ રીતે પંડિત વિશ્વમોહન ભટ્ટ એ વગાડી રહ્યા છે તો એણે શું ડિસાઈડ કરેલું એમણે કે આ ઇન્સ્ટ્રુમેન્ટને એવું બનાવીશ કે જેના અવાજ અને સુર ભલે પશ્ચિમી ગિટાર જેવા હશે પરંતુ કઈ રીતે વગાડી શકાશે જે ભારતીય વીણાને જે રીતે વગાડી શકાય તે રીતે વગાડી શકાશે ત્યાર પછી આગળ નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાઝ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા આ જોજો કેવો એનો પ્રયત્ન કેટલું જબરજસ્ત એનું ડિસિઝન કેટલો જબરજસ્ત એનો પ્રયત્ન અને કેવી મોટી સફળતા કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ માત્ર એનું ઇન્સ્ટ્રુમેન્ટ એનું સંગીતનું વાદ્ય માત્ર અવાજ જ ઉત્પન્ન કરે એટલું એમના માટે મહત્વનું નહીં હતું બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન પરંતુ જે વગાડનાર જે સંગીતકાર છે તેની દ્રષ્ટિ શું છે તે પણ સાથે સાથે સામેવાળા સાંભળનારને એનો અનુભવ થવો જોઈએ એવું આ વીણા બનાવવા માંગતો હતો વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ઇન્સ્ટ્રુમેન્ટના સુરથી જ સામેવાળાને ખબર પડી જવી જોઈએ કે આ વગાડનાર વ્યક્તિ તેને શું કહેવા માંગે છે હી સેડ ટુ હિમસેલ્ફ આવું એણે પોતાની જાતને કહ્યું કે ઇન્સ્ટ્રુમેન્ટ કેવું બનાવવાનું કે જેમાંથી માત્ર અવાજ જ નહીં નીકળતો હોય પરંતુ વગાડનાર વ્યક્તિ સામે વ્યક્તિને શું કહેવા માંગે છે એ વગાડનાર વ્યક્તિની દ્રષ્ટિ એ સામેવાળાને સીધી રીતે સમજ પડી જાય એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માંગતો હતો ફાઇનલી અને અંતે વિથ અનટાયરિંગ એફર્ટ એટલે પ્રયત્ન અનટાયરિંગ એટલે અથાગ થાક્યા વિનાના અથાગ પ્રયત્નો એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાઝ અને રાગોની સમજણથી રાગ અલગ અલગ જે રાગ આવે તે રાગની સમજણથી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા અને એમણે સુંદર વન્ડરફુલ અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ
અને આજે વર્લ્ડ આખી દુનિયા નોઝ ઓળખે છે મોહનને એજ તરીકે, સાના તરીકે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ. એક પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી એમને ઓળખે છે કે જે વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just follow my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. કે જે 1993 માં જે અવોર્ડ ઇનામ વિતરણ માટેની જે સેરેમની આખો કાર્યક્રમ યોજાયો હતો તેમાં પંડિત વિશ્વ મોહન ભટ્ટે શું કહેલું કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન, મારા હૃદયની જે લાલસાઓ છે એમના જે શોખ છે એને જ મેં અનુસર્યા, એન્ડ હિયર આઈ એમ, આજે હું તમારી સમક્ષ પંડિત વિશ્વ મોહન ભટ્ટ બનીને આજે તમારી સમક્ષ ઊભો છું, એવું જણાવેલું કોણે. તો આ એક મોહન, એક સમયનો મોહન જે આજે આપણી સમક્ષ છે, એક પંડિત વિશ્વ મોહન ભટ્ટ, એક રિસ્પેક્ટેડ પર્સન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો બાળકો જોયું કે એમને જે નિષ્ફળતા મળેલી, નિષ્ફળતામાં એમણે કઈ રીતે પ્રયત્ન કરેલો, નિષ્ફળતામાંથી કઈ રીતે બૌદ્ધ પાઠ લીધેલો, અને એમાંથી કંઈક ને કંઈક શીખીને એમણે પોતાના પ્રયત્નો વધારી દીધેલા. એટલે મેં શરૂઆત કરવા પહેલાં જ તમને જણાવેલું હતું કે આ લેસનની અંદર એવું કંઈક સમાવેશ છે કે આ મેઇન, આ બાબતે આજે 16 વર્ષનો જે બનાવ આ મેઇન છે. પછી તો એમની જે આવડત અને કલા જે હતી તે મેઇન આપણે આ લેસનમાંથી શું લેવાનું કે 16 વર્ષનો એનો જે બનાવ જે બનેલો કે કેટલા પ્રયત્નો કર્યા. 2 વર્ષ તમારે તો એક જ વર્ષમાં એક ધોરણ પાસ કરવાનું હોય છે, અમુક તો 6 મહિનામાં જ હિંમત હારી જાય કે આ મને આ મારાથી પાસ નહીં થાય. પરંતુ જે વ્યક્તિ 2 વર્ષ સખત મહેનત કરી છતાં પણ જો એને સફળતા નહીં મળી તો આપણે એટલો તો બૌદ્ધ પાઠ લેવો જ જોઈએ કે આપણા જે પ્રયત્નો કરતાં જો આપણને સફળતા નહીં મળે તો આપણે પ્રયત્નો વધારવા જોઈએ, હિંમત હારવી જોઈએ નહીં. તો અહીંયા આપણો આ થર્ડ લેસન મોહન એન્ડ હિઝ વિના પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નેક્સ્ટ લેસનનું કન્ટેન્ટ સાથે. જે પણ તમને અસાઇનમેન્ટમાં મળે તે રેગ્યુલરલી કરતા રહેવાનું. નવા લેસન, નવા લેક્ચરમાં આપણે નવા લેસનના કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.